मातृ चैनल एजुकेशन वीडियो में आप सब स्वागत है। धोरण 11 कॉमर्स विषय एसपी सीसी बराबर आना आगळना वीडियो अपने एसपी विभाग बीजू प्रकरण पूरु कर्यु स्वाध्याय लखाई गयु ने बताए बराबर जेनु स्वाध्याय लखाई गयु तो झड़पती स्वाध्याय एप में सबमिट कर दे और जेनु बाकी है ये झड़प कर कार्य पूरु कर। तो आज वीडियो में आप एसपी विभाग प्रकरण तीज कंपनी की स्थापना विधि ए प्रकरण की शुरुआत करीशू। हमें एना पहले तमने थोड़ी माहिती आपी दू के जे वर्तमान कोरोना महामारी चाली रही है तेना कारण तमने बताने ख्याल है कि अभ्यासक्रम में थोड़ो घटाड़ो कर सौथी पहले तो ये घटाड़ा अंतर्गत आ प्रकरण में एक टॉपिक दूर कर आ प्रकरण में कुल त्रण टॉपिक है। पहलो कंपनी नी अर्थ अने व्याख्या, बीजू है कंपनी ना लक्षणों, तीजू है कंपनी नी स्थापना विधि बराबर। हवे घटाड़ाना कारण कंपनी आ प्रकरण जो मुद्दों 3.2 कंपनी ना लक्षण ए अभ्यासक्रममांथी दूर करवामां आव्यो छे। एटले के आ मुद्दामांथी आपणे कोईपण प्रकारना प्रश्नों पूछवामां आवशे नहीं। आ पाठमां आपणे मात्र बे ज टॉपिकनो अभ्यास करवानो छे। क्या तो पहलो टॉपिक नंबर 3.1 कंपनीनो अर्थ अने व्याख्या अने टॉपिक नंबर 3.3 कंपनीनी स्थापना विधि बराबर। तो आ रीते जे छे आटला मुद्दाओनो आपणे अभ्यास आ प्रकरणमां करवानो छे। तो माहिती मेळवी अर्थ समझवाथी पहले आपणे कंपनी विषय थोड़ी माहिती मेळवी। आपणे सौ कॉमर्सना विद्यार्थीओ छे आपणे ख्याल ज छे के आर्थिक प्रवृत्ति एटले के नाणा कमावाना हेतुथी जे पण कार्य करवामां आवे तेने आर्थिक प्रवृत्ति कहेवाय छे। तो आ आर्थिक प्रवृत्तिनी शुरुआत केवी रीते थई छे? बहु ज जूना समयथी एटले के बहु पहेलाना समयमां व्यक्तिने ज्यारे नाणा कमावा माटे કોઈપણ પ્રવૃત્તિ કરવી હશે ત્યારે એની શરૂઆત કેવી રીતે કરી હશે? એકલાથી કરી હશે, જેને આપણે કોમર્સની ભાષામાં વૈયક્તિક માલિકીનો ધંધો કહીએ છીએ। એટલે કે આ ધંધામાં માત્ર એક જ વ્યક્તિ જે છે એ ધંધો કરતો હોય છે। ધીમે ધીમે પ્રવૃત્તિઓનો વિસ્તાર થયો, નાણાંની જરૂરિયાત વધી ગઈ, માનવ શ્રમ પણ જરૂરી બન્યો। એટલે વ્યક્તિએ શું કર્યું? ધંધામાં અન્ય ભાગીદાર લાવ્યો કે જેથી તેને જે છે ધંધો કરવામાં સરળતા રહે। તો વ્યક્તિત્વ વૈયક્તિક માલિકી જે છે તેનાથી થોડું આગળ વધી આર્થિક પ્રવૃત્તિ અને ભાગીદારી પેઢી અસ્તિત્વમાં। ભાગીદારી પેઢીમાં જે છે ઓછામાં ઓછા બે વ્યક્તિ જે છે સાથે મળીને ધંધો કરતા હોય છે અને વધુમાં વધુ 20 ભાગીદાર હોય છે। તો આવી રીતે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી અને ધંધો જે છે શરૂ કરવામાં। પણ આ બંનેમાં શું છે કે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, મરજિયાત છે। તો નોંધણી કરાવી તો ઠીક છે, ન કરાવી તો પણ ચાલે, પણ ભાગીદારી પેઢીથી પણ જો આર્થિક પ્રવૃત્તિનો આપણે વ્યાપ વધારીને વિસ્તૃત કરીએ તો એના પછી અસ્તિત્વમાં આવે છે કંપની, જેની સ્થાપના વિધિનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો। હવે કંપની જે છે તેનું સ્વરૂપ વ્યક્તિગત પેઢી અને ભાગીદારી પેઢી કરતાં ઘણું જ વિશાળ છે અને એના માટે જ એની સ્થાપના કરવી જરૂરી છે, એની નોંધણી કરવી જરૂરી છે। કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે। શા માટે લાંબી અને અટપટી શા માટે છે? તો કંપની જે છે એક કૃત્રિમ વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં આવે છે। હવે એને કૃત્રિમ વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં લાવવા માટે ઘણી બધી કાનૂની જોગવાઈઓનું પાલન કરવું પડે છે, તીજ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે અને એવી રીતે કે જેમાં કોઈપણ જે પ્રક્રિયા છે એનામાં ભૂલ ન થવી જોઈએ માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે।
નિષ્ણાતો જે કે એ પ્રમાણે આપણે બધા દસ્તાવેજો તૈયાર કરવાના હોય છે, એ દસ્તાવેજોની નોંધણી કરવાની હોય છે, આવી બધી કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે અને દરેકનું પાલન કરવું પડે છે. નિષ્ણાતની મદદ લઈએ તો કોઈ પણ જે કંપનીની સ્થાપના વિધિની જે પણ પ્રક્રિયાઓ છે એનામાં ચૂક ન રહે, એ રીતે જે છે આપણું કાર્ય સરળતાથી થઈ શકે છે. માટે જે છે કંપનીની સ્થાપના વિધિ ખૂબ જ લાંબી છે અને અટપટી છે. હવે આ બધી જ વિધિ નિષ્ણાતની મદદ લેવી, જોગવાઈઓનું પાલન કરવું, એને આધારે દસ્તાવેજો તૈયાર કરવા, આ બધું કોણ કરતું હશે? તો આ બધું જે કરતું હોય તેની કંપની ધારામાં કહેવાય સ્થાપક કે પ્રવર્તક. બરાબર, આપણે કંપનીના માલિક તરીકે તેને ઓળખીએ છીએ, પરંતુ કંપની ધારામાં એ વ્યક્તિ માટે સ્થાપક કે પ્રવર્તક એવો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અંગ્રેજીમાં આપણે એને પ્રમોટર પણ કહી શકીએ છીએ. તો સ્થાપક, પ્રવર્તક કે પ્રમોટર આ બધી જ પ્રક્રિયાઓના અંતે કંપનીને કૃત્રિમ વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ આપવામાં સફળ રહે છે. હવે એ કૃત્રિમ વ્યક્તિ મળવા તરીકે કંપની જ્યારે અસ્તિત્વમાં આવે તો શું થાય? કૃત્રિમ વ્યક્તિ તરીકે જ્યારે કંપની આવે ત્યારે કંપની જે છે એ જીવંત વ્યક્તિ નથી, પરંતુ વ્યક્તિ તરીકેના બધા જે કાર્યો છે એ કંપની કરે છે. માટે જ જે છે કંપનીની આ વિધિ જે છે આટલી લાંબી છે કે એને કૃત્રિમ વ્યક્તિ તરીકેનું સ્વરૂપ આપવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો રિલાયન્સ કંપનીએ જે છે વીજળીની નવું પ્લાન્ટ સ્થાપ્યું. હવે રિલાયન્સ કંપની તરીકે કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં છે? કોઈ વ્યક્તિને આપણે એમ કહી શકીએ કે આ રિલાયન્સ વ્યક્તિ છે? ના, રિલાયન્સ એક કંપની છે, પરંતુ એની આ બધી જ જોગવાઈઓના અંતે એક કૃત્રિમ વ્યક્તિ તરીકેનું સ્વરૂપ મળ્યું છે. કંપની જીવંત નથી, પરંતુ જીવંત વ્યક્તિ નથી, પરંતુ જીવંત વ્યક્તિની જેમ જ તે કરાર કરી શકે છે અને મતલબ બધા જ કાર્યો જે છે એક વ્યક્તિ તરીકેના કરી શકે છે. બરાબર, એટલે જે છે આવી રીતે કંપનીનું નામ લઈને આપણે કહી શકીએ કે આ કંપની સાથે આ કરાર કરવામાં આવ્યો, આ કંપની અહીંયા ડીલ કરી, આવી બધી બાબતો. બરાબર, તો આ રીતે જે છે કંપનીની સ્થાપના વિધિ કેવી રીતે થાય અથવા તો કંપની શું છે એના વિશેની આપણે પ્રાથમિક માહિતી મળી ગઈ. હવે આપણે કંપનીના અર્થ વિશે માહિતી મેળવી. કંપનીનો અંત, તો પાઠ્યપુસ્તકમાં જેમ આપેલું છે તેવી રીતે કંપનીની કોઈ કાયદાકીય કે ટેકનિકલી રીતે કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી કે કોને કંપની કહી શકાય, પરંતુ બ્રિટિશ કોમન લો એ મુજબ કંપનીનો અર્થ શું થાય છે? કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિત્વ, આવો અર્થ જે છે એ થાય છે કંપનીનો. સામાન્ય રીતે કંપનીમાં જે છે કોઈ પણ જે પણ સભ્યો છે એ મૃત્યુ પામે, બદલાય છે અથવા તો કંપની છોડીને ચાલ્યા છે તો પણ કંપનીના સ્વરૂપ પર એની કોઈ પણ અસર પડતી નથી. બરાબર, આપણે જો કદાચ એક ગુણમાં પૂછાઈ શકીએ પરીક્ષામાં કે કંપનીનો અર્થ શું છે, તો બ્રિટિશ કોમન લો મુજબ જે છે કાયદાકીય વ્યક્તિત્વ અથવા તો કૃત્રિમ વ્યક્તિ જે છે એવું અર્થ જે છે કરી શકાય કંપનીનો. હવે કંપનીનો અર્થ જોયા બાદ આપણે એની વ્યાખ્યા જોઈએ કે શું છે. વ્યાખ્યામાં એક બાબત ખાસ ધ્યાન રાખજો કે વ્યાખ્યા જે છે એ શબ્દે શબ્દશઃ લખાવી જોઈએ. વ્યાખ્યાના શબ્દમાં ક્યારેય પણ ફેરફાર થઈ શકે નહીં. જો તમને વ્યાખ્યા પૂછવામાં આવે છે તો જે વ્યાખ્યા તમે લખો છો એ પાઠ્યપુસ્તકમાં જેમ આપેલી છે એવી જ રીતે લખવાની છે. અર્થમાં તમે તમારા શબ્દો ઉમેરી શકો છો, વ્યાખ્યામાં ઉમેરી કે કાઢી શકતા નથી. માટે વ્યાખ્યા જે પૂછેલી હોય જે આપેલી હોય એવી જ લખવાની, તો જ તમને ગુણાકુણ મળશે. તો જોઈએ કે કંપનીની વ્યાખ્યા શું છે. વિભાગના પહેલા પ્રકરણમાં જ જોઈ લીધું હતું કે કંપની જે છે તેને 2013નો કંપની ધારો લાગુ પડે છે. તો કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે
2013 कंपनी धारा प्रमाण स्थपाई थी अथवा तो इनाथी पहला ना कोई पण कंपनी धारा प्रमाण स्थपाईली कंपनी 2013 पहला क्या कंपनी धारो अस्तित्व में तो 1956 बराबर आम उल्लेख नहीं परंतु अपने ख्याल है कि 1956 कंपनी धारो जो है पहले अस्तित्व में अत्यारे प्रवर्तमान समय में 2013 कंपनी धारो अस्तित्व में एटले व्याख्या जे छे आ रीते थशे कि कंपनी धारा 2013 प्रमाण कंपनी एटले 2013 कंपनी धारा प्रमाण स्थपायेली अथवा तो एनी पहेलाना कोईपण कंपनी धारा प्रमाण स्थपायेली कंपनी टूंक में कंपनी जे छे कोईपण कंपनी धारा प्रमाण स्थपायेली होवी जोईए अथवा तो कंपनी धारा प्रमाण स्थपायेली कोईपण कंपनी ने आपणे कंपनी कहीए छीए तो आ रीते कंपनी विषेनी आपणे थोड़ी माहिती मेळवी तेनो अर्थ जाण्यो अने तेनी व्याख्या विषे माहिती એના પછીનો ટોપિક જે આપેલો છે પાઠ્યપુસ્તકમાં કંપનીના લક્ષણ એ અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવે છે એટલે મુદ્દા નંબર 3.3 વિશે આપણે આગળ વધીએ તો કંપનીની સ્થાપના વિધિ આ ટોપિક જે છે એને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે પહેલો છે નોંધણી પહેલાનો તબક્કો અને બીજો પાર્ટ જે છે એ નોંધણીનો તબક્કો છે બરાબર તો આ તબક્કા બે પાર્ટ જે છે એને આપણે એવી રીતે એનો અભ્યાસ કરીશું તો જેમ મેં કીધું એમ કે કંપનીની સ્થાપના વિધિ એટલી સરળ નથી લાંબી છે જટિલ છે અને ખર્ચાળ છે એટલે કે કંપનીની જો નોંધણી કરાવી હોય તો એ રાતોરાત થઈ જતું કાર્ય નથી એટલે કે ઝડપથી થઈ જાય એવું કાર્ય નથી કંપનીની નોંધણી કરાવવા માટે જે છે ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે એને આપણે કહીશું નોંધણી પહેલાનો તબક્કો તો નોંધણી પહેલાના જે તબક્કાઓ છે એને એનામાં ઘણા બધા મુદ્દાઓ છે તેનો અભ્યાસ આપણે આના પછીના વિડીયોમાં કરીશું આજના વિડીયોમાં આપણે કંપનીનું સ્વરૂપ કેવું છે તેના વિશે થોડી માહિતી મેળવી કંપનીનો અર્થ જોયો અને કંપનીની વ્યાખ્યા છે બરાબર હવે આના પછીના વિડીયોમાં આપણે કંપનીની સ્થાપના વિધિનું જે ટોપિક છે તેના વિશે માહિતી